शाश्वत में जानो या ना जानो पर सत्य है जानवा माना स्वभाव आए तो गमे तो धीरे जन हो
કમને તેઓ ધીરજ વાત પણ ધીરજ જ્ઞાનથી અને પોતાના વર્તનથી આવે છે. બિચારે દેવતાઓ વાંચવું સાંભળ્યું હોય, ખૂબ ધીરજ રાખીને વિચાર્યું હોય, પણ તો મારે કહે કે ત્યાં કોઈનું ચાલતું નથી. ત્યારે ઉપાક્ષી હોય ને તે સભામાં હોય, તે ગમે તો ધીરજવાન હોય, તેની પણ દ્રષ્ટિ તેના રૂપને છે તણાવ ન રહેલી. હકીકત છે સ્ત્રીને હવે પુરુષને માટે માટે સોનું ને સ્ત્રી એ બે અતિ બંધનકારી છે. મારે કંઈ બંધનકારી નહીં, અતિ બંધનકારી. આખી દુનિયા જગત જ આ છે. એમાંથી મુક્તિ મેળવી એ ખરી મુક્તિ છે. અને શ્રીજી મહારાજ સિવાય કોઈ કહી શકે નહીં. આ મુક્ત આ બંધન તૂટી શકે જ નહીં, પણ શ્રીજી મહારાજ બન્યા છે એ પ્રાપ્તિ છે. એટલે એમના સંબંધે અને એકાંતિક ભક્તોના સંબંધે અમનો લાભ છૂટી જાય છે. માટે સોનું અને સ્ત્રી એ બે અતિ બંધનકારી છે. એટલે માટે મહારાજે નિયમ આપ્યા છે આપણને કે રૂપ જોવાની સોનું એના વિશે વાસના ના રાખી એ બધી વાત કરી છે. તેમાંથી મુક્તિ થાય. આપણે બધા ભગવાનના ભક્ત છીએ, ભગવાનની ભક્તિ કરવાની છે. એટલે આપણે ભેદ જ્ઞાને કરીને શ્રી મહારાજ મળ્યા છે, સંત મળ્યા છે, એટલે આપણે મળ્યા છે. એટલે શાસ્ત્રી મહારાજ યોગીમાં પ્રોક્ષાય મહારાજ મળ્યા છે. સહેજે જ આપણને એમાંથી વૃત્તિ ઉઘરીને ભગવાનના સંગમાં વૃત્તિ જડી રહેવાય. આપણા માટે તો સરળ છે, સત્સંગી છે. અને અમારે BAPS ના સત્સંગી છે, એના માટે તો ખાસ અતિ સહેલું છે. શાસ્ત્રીમાં યોગ્યમાં પ્રોક્ષાય મહારાજ મળ્યા એવા જબરજસ્ત સંઘ છે. એટલે આપણે એમાં વૃત્તિ રહે અને બીજેથી ગૌણ થઈએ. માટે સોનું ને સ્ત્રી અતિ બંધનકારી છે. અને બે પદાર્થ બંધન તો ક્યારે ના થાય, અને બંધન ક્યારે ના થાય મારે કહ્યું કે એ વાત સમજાવે છે. અને એક પદાર્થનું બંધન તો ક્યારે ના થાય જ્યારે પ્રકૃતિ પુરુષ કરી પર એવું જે શુદ્ધ ચેતન ભ્રમ તેને જ એક સત્ય જાણે. અતિ જ્ઞાનની વાત આવી, ખાલી ઉપર પરથી જાણી લઈ જાણું ના કહેવાય. અમારમાં આવે ત્યારે જાણું કહેવાય કે આ સત્ય. માટે સૌનું સ્ત્રી એ તો બે અતિ બંધનકારી છે. અને એ બે પ્રકારનું બંધન તો ત્યારે ના થાય જ્યારે પ્રકૃતિ પુરુષ થકી પર એવું જે શુદ્ધ ચેતન ભ્રમ તેને એક સત્ય જાણે. તમારે પ્રકૃતિ પુરુષની પાતાથી લઈને કોઈ પ્રકૃતિ બધા ભેદભાવ છે. એટલે ભેદભાવ પર થાય તો જ આપણને સુખ આવે. અને ભેદ એ ધામ ગામીને મુક્ત આ તરણ સત્ય છે. બીજું બધું છે પણ માઇક છે, બંધનકારી છે. જ્યારે પ્રકૃતિ પુરુષથી પર એવું છે શુદ્ધ ચૈતન્ય ભ્રમ ત્યારે એક સત્ય છે. ગુણાતીતાનંદ સ્વામી તેને જ એક સત્ય જાણે.
ને તે બ્રહ્મે પોતાનું સ્વરૂપ માને જે અક્ષર આપ પુરુષોત્તમ દાસની પ્રેમ વાત કરી મંત્ર રટીએ છે એ આ છે કે એક બ્રહ્મ અને પરબ્રહ્મ બ્રહ્મ ને સત્ય માને પોતાનું સ્વરૂપ માને એટલે અક્ષર ભાવ હું અક્ષર છું એ રીતે માને પણ પુરુષોત્તમ દાસ છું પુરુષોત્તમ બાપની પુરુષોત્તમ દાસ એ કે લાઈન માં આવે આપણું જ્ઞાન અને તમે જે મહારાજને જે કહેવું છે જણાવવું છે એમાં દ્રષ્ટિકોણ છે અને આપણે સુખ્યા થઈએ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ભજન કરે અને બ્રહ્મ થકી ઓરું જે પ્રકૃતિ પ્રકૃતિનું કાર્ય માત્ર તેને અસત્ય જાણે નાશન જાણે ભલે જો આપણે આપણે દેહ છે દેહ કેટલું ચાલે દેહ 5-25-100 વર્ષ ચાલે એથી વધારે ના ચાલે પછી ખરી ભર તે બધું નાશન છે અસત્ય છે પણ જે મારા જેવા છે અપાર અનંત એને આવરનાથી ના કહેવાય એ ઠેઠ પ્રકૃતિ પુરુષોત્તમને આવરણ કરાય એને કાર મળે છે કાર ભક્તિ જાય છે પણ એનાથી પર જે આ સ્વરૂપો બ્રહ્મ ને પરબ્રહ્મ ધામ ધામે મુક્ત મુક્ત પણ પર થઈ ગયા છે તો આ ત્રણ વસ્તુ શક્ય છે બીજું બધું મહારાજે કહ્યું કે ઘણા કાળે પણ એને કાર કરી લે છે એટલે દર્શન છે બહુ મોટા ખર્ચે થાય ઘણા કાળ પ્રત્યે દર્શન અને તું છે ક્ષણિક છે સિનેમાની ગણતીમાં તો બ્રહ્માંડનો ગણતી વધારે તો આ બ્રહ્માંડની વાત ક્યાં હોય છે મારે પોતાની દ્રષ્ટિ વાત કરે છે કે આવી જ્ઞાન આવું જ્ઞાન થાય અને ટૂંકમાં ભગવાનને શ્રીજીમાની વિશે અતિ દ્રઢ વિશ્વાસ જોઈએ તો બધું કામ થઈએ એકદમ સહેલાઈથી અતિ દ્રઢ વિશ્વાસ હોય તો એ જે મહારાજ કહે છે એ પ્રમાણે આપણા મનમાં જીવમાં ગોઠવી જાય અને આપણું કામ થાય અને બ્રહ્મ થકી ઓરો જે પ્રકૃતિ કાર્ય માત્ર તેને અસત્ય જાણે લાક્ષણ જાણે એટલું જ સમજે આટલું બધું કહ્યું આ ઠેઠ પ્રકૃતિ પુરુષોની કેટલું બધું તંત્ર મોટું છે પણ ઠેઠ પણ તું મારે કે સ્થિતિમાની દ્રષ્ટિએ બ્રહ્મ અને પ્રભુની દ્રષ્ટિએ આ બધું પ્રકૃતિનું કાર્ય માત્ર તેને અસત્ય જાણે નાશન જાણે ને તુચ્છ સમજે તુચ્છ હવે બે પૈસાની વસ્તુ હોય એને જેમ તુચ્છ સમજીએ છીએ એની એ મારાની કાર્ય બધું અસત્ય છે તુચ્છ છે નાશન છે માહિતી નામરૂપ તેને છે અતિશય દોષ દ્રષ્ટિ હતી અને જે નામ માત્ર એ બધું નાશન છે તે સર્વ નામરૂપને વિશે અતિશય વૈરાગ પામે ભગવાન મળે તો જતા મહારાજ અને એમને વિશે એના વચન વિશે અતિશય સત્ય ભાવના થાય અને એ જે કરે આપણને જીવમાં મારા સિવાય બીજું કોઈ વસ્તુ હૃદયમાં રાખે નહીં અક્ષરભાવ પુરુષોત્તમ દાસોસ્મી આ વચન છે એ પ્રમાણે આપણે રહીએ તો કામ થઈએ એ બધાથી પણ
અવધિ વસ્તુ દીર્ઘ કાળે આપણને વેદનામ રૂપને આકાર બધું દેખાય, પણ શ્રીજીમાની દ્રષ્ટિમાં બ્રહ્મને પ્રભુની દ્રષ્ટિમાં અતિશય તુચ્છાઈ ના છે. એટલે જે મરણ સ્વરૂપ આવી તો રખીએ, બ્રહ્મણ પ્રભુ સ્વરૂપ આવી તો રખીએ, તો આપણને મુક્તિ થાય. અને આપણે શાસ્ત્રીમાં યોગ્યવાન પ્રભુને મળ્યા છે એ થશે જ, એમાં શંકા વિના વાત છે. એટલે એમની પાકમાં આવી ગયા છે, ઝપટમાં આવી ગયા છે, એ બારી પીટીને ભરભૂત કરશે કરવા જ છે આપણને. તમે જે કરું કરો ઠપકાઈ તમને ભરભૂત કરવાના છે, એમની દયા કહેવાય. કેટલી દયા કહેવાય, તેને સોનું ને સ્ત્રી બંધન ના કરે, બીજા તો જરૂર બંધન કરે, જરૂર કરે બીજા બંધાય. અમારા સ્વામી બ્રહ્માંડ બ્રહ્માનું જ્ઞાન થાય, એ થાય જ્ઞાન થાય, તેને આ કોઈ સ્ત્રીને ધન બંધન ના કરે, બાકી બીજા તો જરૂર કરે. મારા ઇતિ વચના વૃતો મેં બધે ઉદ્દેશ.